કેમ છો વાલા વિદ્યાર્થીઓ, મજામાં ને? આજે આપણે ભણીશું ધોરણ ચાર વિષય ગણિત ગમત. ધોરણ ચાર વિષય ગણિત ગમત. અગાઉના પિરિયડમાં આપણે પ્રકરણ ચાર ટીક ટીક એના પહેલો ભાગ જોયો, બીજો ભાગ જોયો ને. ટીક ટીક એટલે ઘડિયાળ વિશે પહેલા ભાગમાં પણ જોયું, બીજા ભાગમાં પણ જોયું. હવે આપણે આજે જોઈશું ભાગ ત્રણ ઘડિયાળ વિશે આપણે ઘણી માહિતી મેળવી લીધી. હવે આગળ જોઈએ શું છે. ટપ્પુ ટ્રેન ચૂકી ગયો એટલે કે છૂટી ગઈ એની ટ્રેન. ટપ્પુની શાળામાં ઉનાળું વેકેશન પડ્યું. હવે ટપ્પુની શાળામાં ઉનાળું વેકેશન પડી ગયું છે. તે તેના દાદીના ઘરે ગયો. શું કર્યું? પછી તો આપણે મામાના ઘરે જઈએ, કાકાના ઘરે જઈએ, બધાને ઘરે ફરવા જઈએ છીએ. ત્યાં તેને ઘણા બધા પિતરાઈઓ મળે એટલે એના ભાઈ બહેનો, એના ફ્રેન્ડ્સ બધું મળે ને, દાદા દાદી બધા મળે ને. તેને ત્યાં ખૂબ મજા આવતી હતી. હવે ઘરે પાછો જવા ઈચ્છતો ન હતો. બધા સર્કલ, ફ્રેન્ડ સર્કલ મળે, મસ્તી મજાક કરવાની મજા આવે, તો પછી ઘરે જવાનું ગમે ના. ટપ્પુ, હવે એની મમ્મી, ટપ્પુ તારો થેલો ભર, ટ્રેન સાંજે 5:30 છે, ચાલો હવે ફટાફટ ઘરે જવાનો સમય થઈ ગયો છે, આજે તારો થેલો ભરી દે. અરે નહીં, આપણે આટલું વહેલું જવાનું? મારી ઈચ્છા ટ્રેન ચૂકી જવાની છે. કેમ ટપ્પુ, શું જા બધું વહેલું શું કા જવું છે ઘરે? એના કરતાં ટ્રેન ચૂકી જાય તો પાછા એ ટિકિટ કેન્સલ થઈ જાય ને, પછી થોડા દિવસ પછીની ટિકિટ મળે, એવું વિચારતો હતો. ટપ્પુ અને તેના માતા પિતા 5:15 સ્ટેશને પહોંચી ગયા. 5:30 ટ્રેન હતી તો 10-15 આપણે વહેલા પહોંચવું પડે ને, તો 15 મિનિટ વહેલા પહોંચી ગયા. અનુમાન કરો કે શું થયું હવે. તેઓ શું ખરેખર ટ્રેન ચૂકી ગયા? અરે 5:30 ટ્રેન હતી અને 5:15 પહોંચી જાય તો ટ્રેન ચૂકાય જરાય નહીં. હુર્રા, એનો મતલબ કે હું આજ મારે આજે પાછું જવાનું થશે. એને તો ઘડિયાળ જોતા આવડતી ન હતી, તો એને એમ થયું કે ચલો આજ તો ઘરે પાછા જવાનું હશે. ચૂકી ગયા ના? શું તમે અનુમાન કરો કે તેઓ ટ્રેન ચૂકી ગયા હશે? ચૂકી જાય કેમ? સાંજે 5:30 ટ્રેન છે બરાબર, અને એના માતા પિતા સ્ટેશને કેટલા વાગે પહોંચી ગયા? 5:15. તો ટ્રેન ચૂકી ગયા ના? ટ્રેન ચૂકી ગયા ના? 5:15 તો પહોંચી ગયા, 5:30 ટ્રેન છે, તો ટ્રેનના સમય કરતાં 15 મિનિટ તેઓ ટ્રેન વહેલા પહોંચી ગયા. હવે આગળ જોઈએ. ખરેખર ટ્રેન સવારે 5:30 જતી રહી હતી. અરે એમને તો ટિકિટમાં જોઈ 5:30 એટલે, પણ આ તો ટ્રેન ક્યારની હતી? લો સવારની હતી, સવારની ટ્રેન હતી અને સાંજે પહોંચ્યા, તો પછી શું થાય? ટપ્પુના માતા પિતા મૂંઝવાયા. તેઓએ સ્ટેશન માસ્ટરને પૂછ્યું, લો હવે શું કરે? એમને તો ખાલી ટિકિટમાં સમય જ જોયેલો. હવે એમના માતા પિતા મૂંઝાયા અને સ્ટેશન માસ્ટરને પૂછ્યું, અમારી ટિકિટ 5:30 છે. લો એમ કીધું કે હવે અમારી ટિકિટ તો 5:30 છે, પરંતુ સાહેબ એનો મતલબ સવારના 5:30. એમને જોયું નહીં કે સવારના 5:30 કે સાંજના 5:30, પણ આ તો ટિકિટ ચેકર જે હતા એમને કહ્યું કે આ તો સવારની ટિકિટ છે. અરે હા, આ મારાથી કેમ ભૂલાઈ ગયું? લો હવે મારાથી કેમ ભૂલાઈ ગયું, આવું ખબર કેમ ના રહી? રેલવે દ્વારા સાંજના 5:30 એટલે 17:30 લખાય છે. જેવી રીતે બપોરના 12 વાગ્યા, જેવા બપોરના 12 વાગ્યા પછી 1 ઉપર કાંટો આવે એટલે 12 પછી શું બોલાય? 13. 24 કલાકની ઘડિયાળ દરમિયાન એને 13 કહેવાય. 24 કલાક ઘડિયાળ દર્શાવતા હોય તો એમાં 13, પછી 2 ઉપર આવે એટલે 14, 3 ઉપર આવે એટલે 15, એ રીતે 12 ઉપર આવે એટલે 24 કલાક ફરી પૂરા થયા કહેવાય. પછી રાતના 12 વાગ્યા પછીનો 1 સમય એટલે 1, તે પછી પાછા બપોરનો 1 વાગે એટલે પાછો 13, એ રીતે 24 કલાકની ઘડિયાળ કહેવાય. સાંજના 1થી રાતનો 1થી તે બપોરના 1 સુધીમાં આવે ઘડિયાળનો કાંટો કલાકનો, એટલે બપોરના 1:13 કહેવાય. 24 બપોરના 1:13 કહેવાય. એ જ રીતે પાછું 13, 14, 15 એમ 2-3 કાંટા અંકો ઉપરથી ફરતા ફરતા ફરી 12 ઉપર આવે છે, ત્યારે 24 કલાક એક દિવસ પૂરો થયો કહેવાય. શા માટે? કારણ કે તેઓ 24 કલાકની ઘડિયાળમાં ગણે છે. 24 કલાકની ઘડિયાળમાં ગણે છે. 12 કલાકની ઘડિયાળ ગણી હોય તો પાછો 1-2-3 વાગે, પણ 24 કલાકની ઘડિયાળમાં
બાર પછી તેર ચૌદ પંદર વાગે। આ કોષ્ટક જુઓ તે તમારી ઘડિયાળ અને વીસ ચોવીસ કલાકની ઘડિયાળ વચ્ચેનો તફાવત દર્શાવે છે। જો આ કોષ્ટક આ દિવસ આપેલા છે બપોરના બાર, મેં હમણાં બતાવીને કહ્યું ને બપોરના બાર પછી તેર થઈ જાય, બે એટલે ચૌદ થઈ જાય, તો જુઓ આ બાર કલાકની ઘડિયાળનો સમય છે, તો આપણે બપોરનો એક વાગ્યો કહીએ, જ્યારે ચોવીસ કલાકની ઘડિયાળમાં સમય દર્શાવવાનું કહ્યું હોય તો તે બાર પછીનો સમય લખવાનો આવે, એક હોય, બે હોય, પાંચ હોય, દસ હોય, જે, તો આ બપોરે આપણે એક બે બોલી શકીએ, પણ ચોવીસ કલાકમાં તેર ચૌદ એ રીતે, બપોરના એક કલાક એટલે તેર કલાક, બપોરના બે કલાક એટલે ચૌદ કલાક, ત્રણ કલાક કયા હોય તો પંદર કલાક, બપોરના ત્રણ કલાક ને ત્રીસ મિનિટ તો પંદર કલાક અને ત્રીસ મિનિટ એ રીતે લખાય, છ કલાક કયા હોય તો અઢાર કલાક, નવ કલાક એટલે એકવીસ કલાક, બાર કલાક એટલે ચોવીસ કલાક, આ રીતે આપણે સમય દર્શાવી શકીએ। આ બાર કલાક, આ ચોવીસ કલાક, આ બાર કલાક અને આ ચોવીસ કલાક। હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તમે કહેશો કે ચોવીસ કલાકવાળી ઘડિયાળ આવું શા માટે દર્શાવે છે, તે આખો દિવસ દર્શાવે છે। ધારો કે આઠ ત્રીસની ટ્રેન છે તો રેલવે ટિકિટ ઉપર કેટલા લખ્યા છે, વીસ અને ત્રીસ કલાક, વીસ પોઈન્ટ ત્રીસ કલાક। બાર કલાકવાળી ઘડિયાળમાં દરેક સમયે બે વખત આવે છે, દરેક સમયે બે વખત આવે છે, એટલે બાર વાગ્યા પછી પાછો એક બે ત્રણ ચાર ચાલુ થઈ જાય છે, તેથી અને ચોવીસવાળી ઘડિયાળમાં બાર પછી તેર ચૌદ પંદર, તેથી સવારના પાંચ ત્રીસ એટલે કે એએમ લખાશે, પાંચ ત્રીસ એએમ, સવારના કયા હોય તો એએમ, અને રાતના સાંજના પાંચ ત્રીસ એટલે પીએમ, સવારે એક વાગ્યા પછી, રાતના એક વાગ્યા પછી પીએમ, એએમ ચાલુ થશે, રાતના એક વાગ્યા પછી એએમ, પછી બપોરના બાર વાગ્યા પછી પીએમ લખાય છે, તો બપોરના બાર ને ત્રીસ એટલે બાર ત્રીસ પીએમ, બાર વાગ્યા પછી શું થશે પીએમ, અને બાર વાગ્યા પહેલાંના એએમ, રાતના એક વાગ્યાથી બાર વાગ્યાથી, તે બાર ત્રીસથી પીએમ થાય બરાબર, તો બપોરે બાર વાગ્યે મધ્યરાત્રિ સુધી પીએમનો ઉપયોગ કરીએ છીએ, મધ્યરાત્રિ એટલે રાતના બાર વાગ્યા સુધી, પછી એએમ ચાલુ થઈ જાય। તમે સૂર્ય ઉગવાનો અને આથમવાનો સમય નોંધ્યો તો હશે, આપણે અગાઉ પણ જોયું હેને, એએમ અને પીએમનો ઉપયોગ કરો। ચલો હવે સૂર્ય ઉગવાનો સમય છ છ વાગે, તો છ એએમ લખાશે, શું લખાશે છ એએમ, સૂર્ય આથમવાનો સમય બાર વાગ્યા પછીનો થયો એટલે સાત વાગે, તો સાત પીએમ લખાશે, સાત પીએમ લખાશે। તમે ચોવીસ કલાકની ઘડિયાળનો બીજે ક્યાં ઉપયોગ કર્યો જોયો છે ને, હા રેલવે સ્ટેશન ઉપર હોય છે, તેર ચૌદ પંદર એ રીતે, પેલા ઘડિયાળના કાંટાવાળી ઘડિયાળ હોતી નથી, પેલી ડિજિટલ ઘડિયાળ જે અંકો લખેલા હોય છે, પછી બસ સ્ટેશન ઉપર હોય છે, એરપોર્ટ હોય છે, અમુક ટીવીના કાર્યક્રમોમાં પણ જોઈ છે, એવી ડિજિટલ ઘડિયાળો આપણે જોઈ છે। તો આપણે આ પ્રકરણ દરમિયાન આપણે ઘડિયાળ વિશે ઘણી માહિતી મેળવી, ઘડિયાળ વિશે માહિતી મેળવી, બાર કલાકની ઘડિયાળમાં બાર કલાક, ચોવીસ કલાકની ઘડિયાળમાં ચોવીસ કલાક એટલે એકથી ચોવીસ સુધી, એક બે ત્રણ ચાર પાંચ એમ બોલીએ છીએ, રાતના એક વાગ્યાથી એટલે કે રાતના બાર વાગ્યા પછી એટલે એક બે ત્રણ ચાલુ થાય, પછી બપોરના બાર વાગી જાય, પછી એક ઉપર કાંટો આવે તો આપણે એને શું કહીશું, તેર ચૌદ પંદર, એ રીતે આપણે અગિયાર ઉપર આવે, રાતના અગિયાર ઉપર કાંટો આવે તો આપણે એને શું કહીશું, ત્રેવીસ, આપણે તેને શું કહીશું, ત્રેવીસ, એ રીતે રાતના બાર વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધી શું લખાશે, એ એમ, રાતના બાર વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધી આપણે સમય દર્શાવો તો શું લખીશું, એ એમ, પછી બપોરના બાર વાગ્યાથી રાતના બાર વાગ્યા સુધી અંધારું થાય ત્યાં સુધી રાતના, તો શું લખીશું, પી એમ, શું લખીશું, પી એમ। તો અહીં એ એમ કઈ રીતે લખાય, પી એમ કઈ રીતે લખાય તેને વિશે માહિતી મેળવી, પછી એક કલાકની કેટલી મિનિટો, સાહીઠ, એક કલાકની મિનિટ કેટલી, સાહીઠ, કલાકનો કાંટો નાનો, કલાકનો કાંટો નાનો, પછી એનાથી થોડો મોટો એટલે મિનિટનો, કલાકથી મોટો કાંટો મિનિટનો, તો એ આખું એક ચક્કર લગાવે એટલે સાહીઠ મિનિટ પૂરી થાય, એટલે એક કલાક થાય, તો સાહીઠ મિનિટ પૂરી થાય ને ધીમે ધીમે, જ્યારે એક મિનિટ પૂરી કરવી હોય તો સેકન્ડનો ફટાફટ દોડતો કાંટો સેકન્ડનો, એ આખું એક ચક્કર લગાવે એટલે મિનિટનો કાંટો એક કાપા પરથી બીજા કાપા પર જાય, એક કાપા પરથી બીજા કાપા ઉપર જાય, જ્યારે
મિનિટના કાંટો બધા કાપા ફરી બાર ઉપરથી ચાલુ થઈ ફરી બાર ઉપર આવે ત્યારે કલાકનો નાનો કાંટો મોટા અંક એટલે કે જે એક બે એવા અંકો આપ્યા હોય એના ઉપરથી ફરી ને આગળના અંક ઉપર આવે છે, આગળના અંક ઉપર આવે છે. એક કલાક એ રીતે 24 કલાક પૂરા થઈ જાય, 24 કલાક પૂરા થઈ જાય એટલે આપણો આખો એક દિવસ પૂરો થયો કહેવાય. તો એક કલાકની મિનિટ કેટલી 60, એક મિનિટની સેકન્ડ કેટલી 60, એ ખાસ ધ્યાન રાખવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. પરીક્ષા દરમિયાન કદાચ પૂછાય કે 2 કલાકની મિનિટ કેટલી થાય, તો આપણે 60 × 2 કરીએ અથવા 60 વત્તા 60 કરીએ. કેમ 60? તો 1 કલાકની મિનિટ 60 છે, તો 2 કલાકની કેટલી થાય? 6 × 2 12 તો 120 મિનિટ. કેટલી થાય? 120 મિનિટ. એ રીતે ખાસ ધ્યાન રાખવાનું. આ પ્રકરણ દરમિયાન તમને હવે ઘડિયાળ જોતા આવડી ગઈ હશે. ઘડિયાળના વચ્ચે નાના નાના કાપા હોય છે, 1 થી 2ની વચ્ચે કેટલા કાપા હોય છે? 5. 1 થી 2ની વચ્ચે કેટલા કાપા હોય છે? 5. એ રીતે આપણે 5નો ઘડિયો યાદ રાખીશું. તો દરેક કાપા એટલે કે દરેક અંક ઉપર 2 ઉપર આવે તો આપણે 10 મિનિટ કહીએ, 7 ઉપર આવે તો આપણે 7 × 5 = 35 તો 35 મિનિટ કહીએ, 8 ઉપર આવે તો 40 કેવી રીતના. એ રીતે 5નો ઘડિયો એ આપણે યાદ રાખ્યો છે એટલે આપણને દરેક અંક કેટલા વાગ્યા અને કેટલી મિનિટ થઈ એ યાદ રાખી શકાય છે. એ માટે તમારે 5નો ઘડિયો વ્યવસ્થિત તો તૈયાર જ છે એટલે તમે એ અંકો દ્વારા ભૂલી શકો છો. દરેક કાંટો કઈ રીતે ફરે છે, કેટલા અંક ઉપર ફરે છે, કેટલી મિનિટ કાપે છે, કેટલા કલાક કાપે છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. એએમ પીએમ પણ બપોરના 12 કલાકની ઘડિયાળ હોય તો 1 થી 12 વાગે પાછા 1 2 3 વાગે, 24 કલાકની ઘડિયાળમાં 12 પછી 13 14 15 વાગે એ ડિજિટલ ઘડિયાળો છે. અને ખાસ એક ખાસ ધ્યાન રાખવું, હંમેશા ઘડિયાળ અંગ્રેજી જ અંકોમાં હોય છે, હંમેશા ઘડિયાળ અંગ્રેજી જ અંકોમાં હોય છે. ગુજરાતી અંકોમાં ઘડિયાળ જોવા મળતી નથી. દરેક આપણે રાજ્ય કે આખા દેશમાં ગમે તે જગ્યાએ જઈએ તો ઘડિયાળ માત્ર અંગ્રેજી જ અંકમાં હોય છે. પરીક્ષા દરમિયાન પૂછાય કે ઘડિયાળમાં દર્શાવેલ અંકો કયા કઈ ભાષાના હોય છે, તો અંગ્રેજી ભાષાના હોય છે, બીજા કોઈ જ ભાષાના અંક આપતા નથી. તો અહીંયા આપણું આ પ્રકરણ પૂરું થાય છે. આ પ્રકરણ દરમિયાન આપણને ઘડિયાળ જોતા શીખી ગયા છીએ. હવે ગમે તે કોઈ આપણને ઘડિયાળનો સમય પૂછે તો આપણે પટાકથી જવાબ આપી શકીશું. તો આ પ્રકરણ અહીં પૂરું થતાં આપણે તેનું હોમવર્ક તો મેળવવું જ પડશે. અગાઉ આપણે ગણિતના વિષયના ચોપડામાં 3 પ્રકરણનું હોમવર્ક કર્યું, 3 પ્રકરણનું હોમવર્ક કર્યું ને. તો હવે આપણે પ્રકરણ 4 જે મોટું છે, ટીક ટીક મોટું છે પ્રકરણ, તો એનું હોમવર્ક પણ શાંતિથી ધીમે ધીમે કરીશું. ભલે મોટું પ્રકરણ છે પણ એનું હોમવર્ક વધારે આવશે. પ્રકરણ 3માં જેમ ઓછા આવ્યા હતા હોમવર્ક એવું બનશે નહીં, પ્રકરણ 4માં હોમવર્ક વધારે આવશે. તો આપણે ધીમે ધીમે હોમવર્ક કરીશું. તો પ્રકરણ 3 સુધી તમારે ગણિતના વિષયના ચોપડામાં પૂરું થઈ ગયું છે. હવે ચલો આપણે પ્રકરણ 4 ટીક ટીક ટીક. પ્રકરણ 4માં ટીક 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 નવા પેજે પ્રકરણનું નામ અને અંક લખીશું. ટીક 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 હવે એમાં હોમવર્ક મેળવી લઈએ. આમાં ખાસ ધ્યાન રાખવાનું કે આપણે ઘડિયાળ દોરવાની આવશે, ઘડિયાળ દોરવાની આ પ્રકારની જ ઘડિયાળ દોરવાની રહેશે. હું ઘડિયાળ તમને દોરવાની કહીશ તો તમારે આવા નાના કાંટાઓવાળી ઘડિયાળ ખાસ દોરવાની રહેશે. નાના કાંટાઓ દર્શાવવાના રહેશે, આમાં દર્શાવેલ નથી પણ આવા નાના કાંટા દર્શાવવા પડશે. તો 3 મિત્રોવાળો અભ્યાસ લખીશું. આ પ્રકરણ દરમિયાન હોમવર્ક વધારે છે, તમે ધીમે ધીમે લખજો. પહેલાં 3 ઘડિયાળો દોરીશું, સામે સાચા જવાબમાં મેં જેમ કર્યું છે એમ કરીશું. આ 3 ઘડિયાળો દોરીશું, પછી આગળનું પેજ એમાં આ 6 ઘડિયાળ દોરીશું, 6 ઘડિયાળ દોરીશું. પછી આગળના સવાલ જવાબો, પછી આ 2 ઘડિયાળ પણ દોરીશું, આ 2 ઘડિયાળ પણ દોરીશું. પછી શોધો એમાં આખી કેટલી છે, આ બધા અ બ ક ડ ચારે જવાબ લખીશું, ચારે સવાલ જવાબ ઘડિયાળ દોરીને લખીશું. ચલો હવે આગળ શું છે, આગળના પેજનું હોમવર્ક જોઈએ. પછી સમય અને કાંટો દોરો. પરીક્ષા દરમિયાન આવું પૂછાય છે માટે ખાસ ધ્યાન રાખજો. આ ઘડિયાળોમાં કાંટા કઈ રીતે દોરવા એ મેં તમને શીખવ્યું, આ પેજ કરીશું. આ પ્રશ્ન અને આ પ્રશ્ન લખીશું, કાંટા કઈ રીતે દોરવા એ મેં તમને
સમજાવ્યું આ તમારી રમૂજ ખાતરનો પ્રશ્ન છે આખું પેજ, તો એ તમે તમારી રીતે, મેં અહીં મારી રીતે જવાબ લખ્યા છે, મેં અહીં મારી રીતે જવાબ લખ્યા છે, તમને જો જે રીતે ફાવતા હોય કે તમારે આનાથી વધારે મિનિટ, આનાથી વધારે ક્રિયા કરી શકો તો તમે તમારી રીતે લખી શકો છો, તમે તમારી રીતે લખી શકો છો. પછી આગળ જોઈએ, આગળ પણ આખું આ પેજ આખું લખીશું, આખું પેજ અહીં સુધી લખીશું. આ જાતે છે, તમે આ કલાકમાં શું શું કરી શકો છો, ટીવી જોઈ શકો છો, પહેલી તો એ જ લખજો, એક કલાકમાં પૂર્ણ કરી શકો છો ટીવી જોવાનું કામ, હા લખજો કે ટીવી જોવાનું એક કલાકમાં હું પૂરું કરી શકું છું. પછી આગળ મેં અહીં રાનીની રોજનીશીના જે આપ્યા છે, મેં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આડાઅવળા પેજ આપ્યા છે, તો આપણે એક નંબર કરી અને લખીશું, બે નંબર કરી લખીશું, ત્રણ નંબર કરી, ચાર નંબર, પાંચ નંબર કરીને એમ આખી રોજનીશી વિશે અહીં સુધી લખીશું. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, પછી અહીં આપણે ચૂચોના દાદા વિશે, પછી અપ્પુના દાદા વિશે અને રાનીના દાદા વિશે આ ત્રણ સવાલ લખીશું, આ ત્રણ સવાલ લખીશું. જે યોગ્ય અને પરીક્ષાલક્ષી છે એ જ હું તમને હોમવર્ક આપીશ. ખાસ તો આ બે પ્રશ્ન, ખાસ કરીને આ બે પ્રશ્ન પરીક્ષા દરમિયાન ખૂબ જ પૂછાય છે, તો મોઢે કરીશું, તૈયાર કરીશું આ બે પ્રશ્ન લખવાના. પછી અગાઉ આખું પેજ લખીશું, આ અહીં સુધી આખું પેજ લખીશું, અહીં સુધી આખું પેજ લખીશું. પછી ખાસ લેસનમાં શું ધ્યાન આપવાનું છે, આ ખાસ લેસનમાં આ ધ્યાન આપવાનું છે, 12 કલાકની ઘડિયાળ અને 24 કલાકની ઘડિયાળ, આ બે બેકેટ દોરીને લખીશું, આ બે બેકેટ દોરીને લખીશું. પછી અગાઉ મેં શીખવાડ્યું હતું ને એએમ ને પીએમ વાળું, એટલે આપણે ભૂલી ન જવાય એ માટે, એએમ અને પીએમ ન ભૂલી જવાય તે માટે આપણે આ બેકેટ, પછી ધારો કે 8 30 પછી આ વાળું 12 30 વાળું, આ 4, આ 1 2 અને આ 3, ત્રણ બેકેટ સરસ અક્ષરે લખીશું, અને આ પણ લખીશું, છેલ્લે 24 કલાકની ઘડિયાળ દર્શાવતો સમય એ પણ લખીશું. તો અહીં સુધી તમારે હોમવર્ક પૂરું કરવાનું છે. હોમવર્ક કરતા જાઓ અને ઘડિયાળ જોતા જાઓ, હોમવર્ક કરતા જાઓ અને ઘડિયાળ જોતા જાઓ કે તમે કેટલા મિનિટમાં, કેટલા કલાકમાં હોમવર્ક કર્યું. હોમવર્ક કરો, ઘડિયાળ જુઓ, ઘડિયાળ જોતા જાઓ અને શીખતા જાઓ. મજા આવીને ઘડિયાળ શીખવાની, તો હવે દરેકને ઘડિયાળ શીખતા આવડી ગઈ છે, ના આવડી હોય તો આ વિડીયો વારંવાર જોજો તો તમને આવડી જશે, અને સાથે મમ્મી પપ્પાની પણ મદદ લેજો. તો આવજો વિદ્યાર્થી મિત્રો, મળીશું અગાઉના પીરિયડમાં, આવજો.